નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ જૂનાગઢના દામાકુંડમાં. તો દામાકુંડમાં તમે જોઈ શકો છો, આવતી ગઈકાલે મહાશિવરાત્રિ નિમિત્તે ઘણા ભાવી ભક્તો જૂનાગઢમાં આવેલા અને જોઈ શકો છો આજે પણ ઘણા રોકાણા છે અને ઘણા દામાકુંડમાં સ્નાન અર્થે આવ્યા છે. તો દામાકુંડ અતિ પવિત્ર કુંડ માનવામાં આવે છે અને જે લોકોની ઘરે અવસાન થયું હોય છે અસ્થિ પધરાવવા ઘણા લોકો આ દામાકુંડમાં આવતા હોય છે. અને સાથે સાથે તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો આ છે રણછોડરાયજીનું પ્રાચીન મંદિર, ત્યાં પણ આપણે જવાના છીએ અને તમને તેનો પણ વ્યૂ બતાવવાના છીએ. અને સાથે સાથે જોઈ શકો છો ત્યાં દામાકુંડમાં દૂર દૂરથી ઘણા ભાવી ભક્તો ઉમટેલા છે. તારીખ 9/3/2024 ના રોજ દામાકુંડનો આ રીતનો વ્યૂ છે, જોઈ શકો છો. સવારે મોર્નિંગના 8 વાગ્યા છે અને દૂર દૂરથી ભાઈ ભક્તો દામાકુંડમાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, ચાલો જાણી લઈએ દામોદર કુંડનો ઇતિહાસ. પૌરાણિક કથા મુજબ બ્રહ્માજી તથા ઇન્દ્રએ આ જગ્યાએ ઘણા યજ્ઞ કર્યા હતા. એમાં બધા દેવી દેવતા ઉપસ્થિત રહ્યા હતા અને દેવતાઓએ આ જગ્યાએ તીર્થસ્થાન કરવાની ઈચ્છા પ્રગટ કરી. દેવતાઓની ઈચ્છાનું ધ્યાન રાખીને બ્રહ્મદેવે આ જગ્યાએ પોતાના કમંડળમાંથી ગંગાજીને પ્રગટ કરીને આ જગ્યાએ પધરાવ્યા અને બીજા તીર્થોને પણ અહીં બોલાવ્યા. આમ આ કુંડમાં ગંગાજી, યમુનાજી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, સીપા, ગોદાવરી વગેરે વગેરે તીર્થ સ્વરૂપે ગણાતી નદીઓએ અહીંયા વાસ કર્યો. બ્રહ્માજીના નામ ઉપરથી આ કુંડનું નામ બ્રહ્મકુંડ પડ્યું. બ્રહ્માજીના વચનથી 100 દેવતાઓએ અહીં દામોદર સ્વરૂપે બિરાજ્યા. આથી આ તીર્થ દામોદર તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આ જગ્યાએ મનુષ્યના અસ્થિ જો પધરાવવામાં આવે છે તો તે તદ્દન ગળીને પાણી સ્વરૂપ થઈ જાય છે. આટલા માટે જૂનાગઢમાં આ દામોદર કુંડમાં દૂર દૂરથી પોતાના સ્વજનોની અસ્થિ પધરાવવા લોકો આ જગ્યાએ આવતા હોય છે અને વિધિપૂર્વક કામ કરીને પોતાના સ્વજનોની અસ્થિ આ જગ્યાએ પધરાવે છે. તો અહીં રાધા દામોદર મંદિર આવ્યું છે અને ત્યાં મંદિરના પરિસરમાં વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી આપણે શૂટિંગ નથી કરી શક્યા. તો આજના વિડીયોમાં એટલું જ. જલ્દીથી મળીશું નવા બ્લોગ સાથે.